સાવરકુંડલામાં યોજાઈ ગયેલા લગ્નોત્સવમાં ખુમાણ પરિવાર દ્વારા વિદ્યાદાન સ્વરૂપે 5 લાખનો ચેક પૂજ્ય મોરારીબાપુના શુભ હસ્તે કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગરના ટ્રસ્ટીઓને અર્પણ કરવામાં આવ્યો હતો. કાઠી દરબાર કુળગૌરવ પ્રેરક પ્રસંગ સાવરકુંડલા ખાતે યોજાઈ ગયેલા લગ્નોત્સવમાં ખુમાણ પરિવાર દ્વારા વિદ્યાદાન રૂપે 5 લાખની રાશિ એકત્ર થયેલી તે પૂજ્ય મોરારીબાપુના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. તાજેતરમાં સાવરકુંડલા સ્થિત કાઠી ક્ષત્રિય પરિવારમાં ચિરંજીવી ભગીરથસિંહના શુભ લગ્ન યોજાઈ ગયા. આ લગ્નમાં આવેલ ચાંદલાની રકમ રૂપિયા 2 લાખ, ડાયરામાં આવેલ ઘોરની રકમ રૂપિયા 2 લાખ, ઉપરાંત ખુમાણ પરિવાર તરફથી વધારાના રૂપિયા 1 લાખ, એમ કુલ રકમ 5 લાખ. આ રકમનો ચેક પરમ આદરણીય પૂજ્ય શ્રી મોરારીબાપુના શુભ હસ્તે ચિત્રકૂટધામ તલગાઝરડા મુકામે હનુમાનજી મહારાજની સાક્ષીએ કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગરના ટ્રસ્ટીઓને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂજ્ય બાપુએ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું કે સાવરકુંડલાના આ ખુમાણ પરિવારને વર્ષોથી ઓળખું છું અને તેમના શાળા અને પરિવારના દરેક પ્રસંગનો હું સાક્ષી રહ્યો છું. આ પ્રતાપ બાપુનો પરિવાર હંમેશા અંગત પ્રસંગમાં સમાજ ઉપયોગી નિર્ણયો થકી સેવા કરતો આવ્યો છે. પૂજ્ય બાપુએ વધુમાં જણાવ્યું હતું કે કાઠી સમાજ સૂર્ય ઉપાસક છે. આ સમાજે 3 કામ તો કરવા જ રહ્યા, એક તપ, બીજું યજ્ઞ, ત્રીજું દાન. તપ એટલે ભૂખ્યા તરસ્યા ચારે બાજુ અગ્નિ પેટાવી બેસવું તે નહીં, પરંતુ તપ એટલે સહન કરવું, સમાજ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે તપવું. યજ્ઞ એટલે આ યજ્ઞ, શિક્ષણનો યજ્ઞ. વર્તમાન પરિસ્થિતિમાં આવા યજ્ઞોની તાતી જરૂરિયાત છે. અને દાન એટલે અત્યારે આ પરિવાર જે કરી રહ્યો છે તે શિક્ષણના યજ્ઞમાં આ પરિવારની આહુતિ છે. સમાજ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ રક્ષાર્થે કાઠી સમાજે તો પોતાના માથાદાનમાં આપેલા છે. કાઠી દરબાર સમાજે ગાંધીનગરમાં પોતાના સમાજના વિદ્યાર્થીઓ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અન્ય સમાજના વિદ્યાર્થીઓ સાથે સમોબળિયા થઈને ખડા રહે તે માટે કાઠિયાવાડ ભવન નિર્માણ કરવાનો જે સૂર્ય સંકલ્પ કર્યો છે તેમાં મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું અને આ પુણ્ય કાર્યમાં સફળતા મળે તેવી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું છું. શું છે આપનું નામ? પ્રતાપભાઈ ખુમાણ, મેનેજિંગ ટ્રસ્ટી સનરાઈઝ સ્કૂલ સાવરકુંડલા. હમણાં અમારે ત્યાં દીકરાના લગ્નનો પ્રસંગ હતો. આ પ્રસંગને અમે એક જુદી રીતે ઉજવવાનું નક્કી કરેલ કે સમાજની અંદર એક સારો સંદેશ જાય, સામાજિક સંદેશ થાય અને એક સરસ કાર્ય થાય. એટલે મેં લગ્નની અંદર જે ચાંદલાની રકમ આવે તે અને અમે કલાકારોનો ડાયરો રાખ્યો હતો. ડાયરાની અંદર જે કાંઈ ઘોળ થાય એ તમામ રકમ અમે ગાંધીનગર સ્થિત કાઠી ક્ષત્રિય દરબાર ટ્રસ્ટ એને અમે અર્પણ કરવાનું નક્કી કરેલ. તો આ ચાંદલાની રકમ રૂપિયા 2 લાખ જેટલી થઈ અને ડાયરાના ઘોળની રકમ રૂપિયા 2 લાખ જેટલી થઈ. આ ઉપરાંત વધારાના અમારા પરિવાર તરફથી અમે 1 લાખ રૂપિયા એમાં ઉમેરી અને આજે અમે કાઠી ક્ષત્રિય દરબાર એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગરના ટ્રસ્ટીઓને ચિત્રકૂટધામ મહુવા એટલે કે તલગાજડા પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં ચિત્રકૂટ હનુમાનજીની સાક્ષીએ અમે આ રકમનો ચેક પૂજ્ય અમારા ઈષ્ટ મોરારીબાપુના હાથે અમે આ ટ્રસ્ટીઓને અર્પણ કરી ને સમાજને એક એવો સંદેશ આપ્યો છે કે આપણા કોઈ પણ અંગત પ્રસંગની અંદર આપણે એને સામાજિક પ્રસંગ કેવી રીતે બનાવી શકાય તો આનો સાચી રીતે શિક્ષણની અંદર ઉપયોગ થાય એવો જ અમારો હેતુ હતો અને એક સારો સમાજની અંદર સંદેશ જાય અને બધાને પ્રેરણા મળે તો વધારે વધારે શિક્ષણની અંદર જાગૃતિ આવે. ખાસ કરીને અમારા કાઠી ક્ષત્રિય સમાજની અંદર અત્યારે શિક્ષણ પ્રત્યે ખૂબ જાગૃતિ આવી છે, તેમાં વધારે ને વધારે બળ મળે અને એવા આવા સંત પૂજ્ય મોરારીબાપુ જેવાના સાનિધ્યથી અમને આવા સરસ વિચારો આવે છે જેનું અમને બાપુ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લાગણી છે અને એમને પણ અમારા પરિવાર પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવ અને લાગણી રહેલી છે. ત્યારે આજે અમે આ સરસ કાર્ય આજે બાપુની હાજરીમાં પૂર્ણ કર્યું છે. જાગૃતિ
એકબીજાને મારવા માટે ને એકબીજાને ટાળવા માટે પ્રોત્સાહિત કરે એ વાત તપ તપથી માણસના તેજ આવે અને તમે સૂર્યના પરિવારો છો તમારામાં એ તેજ વધારે ને વધારે આવે તપ દ્વારા એનું હનુમાનજી બીજું યજ્ઞ આયજ્ઞ જેની પાસે જે ક્ષમતા છે હંમેશા મને અંગ્રેજી ના આવડે પણ અંગ્રેજીમાં એમ કહે કે ચેરિટી પોતાને ઘરેથી આપણે આપણા પરિવારમાં કરીએ પણ પરિવારથી બહાર નીકળીને આપણે આપણા સમાજ માટે કરીએ એમાં ખોટું નથી અને એ વિસ્તારતા વિસ્તારતા આપણે બધા માટે કરીએ એટલે આ યજ્ઞ છે આ ચેક છે ને એ સૂર્ય યજ્ઞમાં આવતી છે આ એક યજ્ઞ એટલે કે એ યજ્ઞ ક્રિયા અને દાન તમારા સમાજે તો જીવનના દાન આપ્યા છે માથાના દાન આપ્યા છે જીવતરના દાન આપ્યા છે એવું દાન પ્રક્રિયા પણ તમારા કુળમાં છે આ તો બધાને લાગુ પડે એવા સૂત્રો છે ગીતાનું આ વાક્ય છે આપણા સમાજ દ્વારા યજ્ઞ દાન અને તપ કાયમ થતા રહે એ હનુમાનજીને પ્રાર્થના કરી તુલજાજડાના એક સાધુ તરીકે રાજીપો વ્યક્ત કરું છું આપની ઉત્તમ પ્રગતિ થાય એ હનુમાનજીના ચરણમાં પ્રાર્થના સૌને પ્રણામ જય શ્રી રામ.